ભુજના પર રોડ પર આવેલા સરદાર પટેલ નગરમાં રહેતા બીએસએફના જવાનનો પુત્ર ગુમ થયા બાદ તેની શોધખોળ આદરાઈ છે બી ડિવિઝન પોલીસ દ્વારા શાળાના શિક્ષકોની તેના મિત્રોની તેમજ ટ્યુશનમાં પણ પૂછતાછ કરાઈ છે તો કિશોરના ફોટા સાથે અનેક વિસ્તારોમાં તેને શોધવાના પ્રયાસો કરાયા છે ગુમસુદા કિશોરની તપાસમાં કેટલીક ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે મૂળ પશ્ચિમ બંગાળના અને હાલ ભુજમાં રહેતા રતીશ જ્યોતિષ મજમુદારનો પુત્ર રિતિક મજમુદાર ગત સાતમી તારીખે ગુમ થયો છે ત્યારે ગુમ થયાના દિવસે તેણે સ્કૂલમાં પોતાનું મિત્રને કહ્યું હતું કે કલસે મેં સ્કૂલ નહીં આવુંગા આજ લાસ્ટ ડે હે રિતિક કેન્દ્રીય વિદ્યાલયમાં નવમા ધોરણમાં અભ્યાસ કરે છે અભ્યાસમાં થોડો વીક હોવાથી તે ઘર છોડીને નીકળી ગયો હોવાનું પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે આ ઘટના અંગે ભુજ શહેર બી ડિવિઝન પીઆઈ જેએમઆર સહિતની ટીમ ગંભીરતાથી તપાસ ચલાવી રહી છે પોલીસે કિશોરને શાળામાં શિક્ષકોની પૂછતાછ કરી છે તેના મિત્રોની તેમજ ટ્યુશન ક્લાસીસમાં તપાસ કરી હતી આ ઉપરાંત રિતિકના ફોટા સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં છાનબીન કરાઈ છે જેમાં પીઆઈ જેએમઆલના જણાવ્યા પ્રમાણે એક જાની હોટલમાં તે દેખાયો હોવાનું લોકોએ જણાવ્યું હતું તેથી તે ભુજમાં જ ક્યાંક ફરતો હોવાનું જાણવા મળ્યું છે રિતિકના પિતા રતીશ મજમુદારને પૂછતા તેમણે કહ્યું હતું કે તેમનો પુત્ર સાયકલથી ટ્યુશન ગયો હતો બાદમાં બીએસએફની એકસો આઠ બટાલિયનના ગેટ સામેના ગેરેજમાં સાયકલ રિપેરિંગ માટે મૂકીને ક્યાંક જતો રહ્યો છે રિતિકના પિતા અગાઉ ભુજમાં બીએસએફમાં નોકરી કરતા હતા હાલ તેમની બદલી ત્રિપુરા થઈ ગઈ છે ત્યારે તેમના પુત્રની પરીક્ષા બાદ તેઓ તમામ ત્રિપુરા જવાના હતા હાલ તેના પિતા રજામાં ભુજ આવ્યા હતા તે દરમિયાન જ રિતિક લાપતા બન્યો છે ત્યારે તેના પિતાએ તેમનો પુત્ર કોઈને પણ દેખાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા વિનંતી કરી હતી